તો બગસરા પંથકમાં ભારે વરસાદને કારણે સરંભડાનો નવો કોઝવે એ તૂટ્યો છે. કોઝવે તૂટતા સરંભડાથી હાલરિયા જવાનો માર્ગ બંધ થયો છે. કોઝવે પાણીમાં તૂટતો લાઈવ વિડીયો સામે આવ્યો છે. શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ અને પૂરની સ્થિતિ બનતા કોઝવે પાણીમાં ધોવાયો છે. ડાયવર્ઝનમાં આવતો કોઝવે શેત્રુંજી પૂરમાં ધોવાઈ ગયો છે, જેના કારણે હવે ગામના લોકોને હાલાકી પડી રહી છે. હવે આપણે અમરેલી પંથકના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સરંભડાથી હાલરિયા જતા આવતા માર્ગ ઉપર આવતો આ કોઝવે છે, જે પાણીમાં ધોવાઈ ગયો છે અને ડાયવર્ઝન વાળો આ આખો રસ્તો બનાવવામાં આવ્યો હતો. કારણ કે એ જગ્યા ઉપર અત્યારે ઓવરબ્રિજનું કામ થઈ રહ્યું છે, પણ આ જે કોઝવે છે, કોઝવે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે. આ સરંભડાનો નવો કોઝવે બનાવવામાં આવ્યો છે. સરંભડાથી હાલરિયાનો આ રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે, કારણ કે શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ, પૂર આવતા કોઝવે પાણીમાં ધોવાઈ ને પાણીમાં તણાઈ ગયો છે. આ સરંભડાનો એ નવો કોઝવે છે, કારણ કે અત્યારે બ્રિજનું કામ, પુલનું કામ ચાલી રહ્યું છે અને ડાયવર્ઝન માટે આ કોઝવે જે બનાવવામાં આવ્યો હતો તે અત્યારે તૂટી પડ્યો છે. દિલીપ ઓનલાઈન પર. દિલીપ, અત્યારે સરંભડાથી હાલરિયાનો રસ્તો બંધ છે કારણ કે કોઝવે એ ધોવાઈ ગયો છે શેત્રુંજી નદીના પૂરમાં. શું સ્થિતિ દિલીપ? જી દિલીપ, આ પંથકમાં મેઘમહેર થઈ છે. બગસરાના સરંભડા ગામનો નવો કોઝવે છે તે હાલ તૂટી પડ્યો છે. સરંભડાથી હાલરિયા જવાનો માર્ગ છે બાધિત થયો છે. કોઝવેના પાણીમાં તૂટતો જે લાઈવ વિડીયો છે એ પણ સામે આવ્યો છે. અહીં શેત્રુંજી નદીમાં ભારે પૂર આવ્યું હતું. અહીં જે ધારીનો જે ખોડિયાર ડેમ છે, ખોડિયાર ડેમ ઓવર થતા તેમાં બે દરવાજા ખોલવામાં આવ્યા હતા, જે કારણોસર જ શેત્રુંજી નદીમાં ભારે પૂર આવ્યું હતું અને પૂર આવતા જે કોઝવે છે તો કોઝવે તૂટી પડ્યો હતો. બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો શેત્રુંજી નદીમાં અત્યારે પૂરની સ્થિતિ બની છે. ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે અને જેના કારણે દરવાજા ખોલવામાં આવતા પૂરની સ્થિતિ નદીમાં બની અને જેના કારણે જે કોઝવે બનાવવામાં આવ્યો હતો, નવો કોઝવે આ બનાવવામાં આવ્યો છે, એ કોઝવે પાણીમાં વહી ગયો.